નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે સરસ મજાનો ગુજરાતી વિષયની અંદર પાઠ ચલાવી રહ્યા છે. મારે તો બસ રમવું જ છે એ પાઠની આપણે ચર્ચા કરી રહ્યા છે. આની પહેલાંના લેક્ચરમાં આપણે સરસ મજાની કાગડાની વાર્તા જોઈ ગયા હતા. એમાં આપણે જોયું હતું કે કાગડાને તરસ લાગે છે અને કાગડો પાણીની શોધમાં કેવી રીતે ફરે છે અને એને એક ખાલી કુંજો મળે છે. આ કુંજામાં તે પાણી જુએ છે, પાણી હોય છે પણ ખરું, ચાંચ પણ એ ડૂબાવે છે, પણ એની ચાંચ પાણી સુધી પહોંચી શકતી નથી. એટલા માટે કાગડો આજુબાજુ જોવે છે, વિચારે છે અને એને કાંકરા મળે છે અને એ પથ્થર અને કાંકરા વીણી અને કુંજામાં નાખે છે અને પાણી ઉપર આવે છે અને પાણીમાં તે ચાંચ બોળી અને પોતાની તરસ છીપાવે છે અને કાગડો પછી ત્યાંથી ચાલ્યો જાય છે. ત્યાર પછી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે શબ્દ ગોઠવીને વાંચો એની ચર્ચા કરી ગયા હતા. જેમ કે આડા અવળા શબ્દો આપેલા હતા, જેમ કે ચાંચ કાગડાએ બોળી કુંજામાં, બરાબર? તો એ વાક્યને આપણે સીધું સરળ ભાષામાં લખવાનું હતું. મિત્રો, આજના લેક્ચરની અંદર એ જ સ્વાધ્યાયમાં આપણે આગળ વધતા વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો અને ચોકટામાં ચિત્ર દોરો. પ્રશ્ન આપેલો છે કે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો, ચોકટામાં ચિત્ર દોરો. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે વાક્યો આપેલા છે, 6 વાક્યો આપેલા છે. આ જે 6 વાક્યો છે એ આડા અવળા ગોઠવવામાં આવ્યા છે, પરંતુ આ જે વાક્યો આપેલા છે એને આપણે વાર્તાના આધારે ક્રમમાં ગોઠવવાના છે. તો બાળમિત્રો, આપણે વાર્તા જેવી રીતે શરૂઆત કરી હતી એવી રીતે વાક્યો જોતા જવાના. જેમ કે અહીંયા જુઓ, કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. બીજું વાક્ય, કાગડાએ પાણી પીધું. ત્રીજું વાક્ય, કુંજામાં પાણી ઓછું હતું. ચોથું વાક્ય, કાગડો પાણી શોધતો હતો. પાંચમું, કુંજામાં પાણી ઊંચે આવ્યું. છઠ્ઠું, કાગડાએ એક કુંજો જોયો. તો આને આપણે ક્રમમાં ગોઠવીશું. તો પહેલું વાક્ય શું આવશે વાર્તાના આધારે આપણે જોઈએ તો, તો કાગડો પાણી શોધતો હતો એ વાક્ય પહેલું આવશે. બીજું, કાગડાએ એક કુંજો જોયો, આ વાક્ય બીજું આવશે. ત્રીજું, કુંજામાં પાણી ઓછું હતું, આ વાક્ય ત્રીજું આવશે. ચોથું, કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. પાંચમું, કુંજામાં પાણી ઊંચે આવ્યું. અને છઠ્ઠું વાક્ય, કાગડાએ પાણી પીધું. તો આવી રીતે આપણે એને વારા ફરતી, એટલે કે વારા પછી વારો જે વાક્યનો આવતો હોય એ રીતે એને આપણે ક્રમમાં લેતા જશું. મિત્રો, એની સામે તમે જોઈ શકો છો 3 લંબચોરસ આપેલા છે. આ લંબચોરસની અંદર તમારે ચિત્ર દોરવાનું છે. જેમ કે અહીંયા ઉપર લખી દીધું છે કે શેનું ચિત્ર અહીંયા દોરવાનું છે, તો અહીંયા લખેલું છે કુંજો. તો અહીંયા જો આવી રીતે સરસ મજાનો કુંજો તમારે દોરવાનો છે. પછીના 2 ખાના મેં ખાલી રાખ્યા છે. એમાં લખ્યું છે કાગડો, તો આમાં તમારે કાગડો એટલે કે કાગડાનું ચિત્ર દોરવાનું છે. પછી લખેલું છે કે ઉડતો કાગડો, તો આમાં તમે એક સરસ મજાનું ઉડતા કાગડાનું ચિત્ર તમે દોરશો. ત્યારબાદ મિત્રો આગળ વધી લખ્યું છે કે ગીત ગાઓ. અહીંયા એક સરસ મજાનું ગીત આપી દીધું છે. આ ગીતનું ગાન કરવાનું છે, આપણે ગાવાનું છે, તો મજા આવશે. ચાલો ધ્યાન આપો, આપણે ગીત ગાઈએ. મિત્રો, આટા પાટા ગિલ્લી દંડા કાંતો સંતા કુકડી, સંતુ બેની ચાલો રમવા અમે બનાવી ટુકડી. લંગડીમાં હું સૌને પકડું ફાંકો રાખતી નીલમ, આજ એને હમ ફાવી દઈએ ઉતારીએ એની ફિલ્મ. એક પગે લંગડીના ફાવે આમલી પીપળી રમશું,
ખિસકોલીની જેમ પછી સૌ ડાળે ડાળે ભમસું, જો કોઈ તારી પાસે આવી કેસે ચલક ચલાણી, સૈલાને ચિંધીને કહેજે પેલે ઘેર ધાણી, રમતા ભમતા થાકીશ નહીં ને પરસેવે ના શું, પછી જઈને તળાવ કાંઠે ધમ ધબાકા મારશું, મમ્મીને કહી દઉં છું કે નહીં કરતી ચિંતા ખોટી, સંતુ બેન તો મારી સાથે રમતા થશે મોટી. તો આવી રીતે તમારે કવિતા ગાવાની છે, એનો રાગ યાદ રાખવાનો છે, સરસ મજાની કવિતા છે. તો અહીંયા શું કહે છે કવિતા આપણે જોઈએ કે આટા પાટા ગિલ્લી દંડા કાં તો સંતા કુકડી. શું રમવાનું કહે છે કે આપણે કાં તો આટા પાટા રમીશું, ગિલ્લી દંડા રમશું, કાં તો સંતા કુકડી રમશું. કોને રમવાનું? કે સંતુબેની ચાલો રમવા. બરાબર, સંતુબેનને અહીંયા બોલાવવામાં આવે છે કે સંતુબેન ચાલો બનાવવા, અમે બધાએ ટુકડી બનાવી છે. લંગડીમાં હું સૌને પકડું ફાંકો રાખતી નીલમ. બરાબર, લંગડીમાં હું સૌને પકડી લઉં છું પણ નીલમ મારાથી દૂર રહી જાય છે. આજ એને હંફાવી દઈએ ઉતારીએ એની ફિલ્મ. બરાબર, એમ કહે છે સંતુબેન, કહે છે કે આજે તો હું એને હંફાવી દઈશ અને એ થાકી જશે એવું સરસ મજાની પિક્ચર એનું ઉતારી દઈએ. એક પગે લંગડીના ફાવે આંબલી પીપળી રમશું. હવે શું કહે છે કે મને તો એક પગે લંગડી નથી ફાવતી, તો ચાલો આપણે બધા આંબલી પીપળી રમશું. ખિસકોલીની જેમ પછી સૌ ડાળે ડાળે ભમશું. બરાબર, આંબલી પીપળીની તમે રમત રમતા હોવ તો એમાં ઝાડની ડાળે, ઝાડ પર રમવાની હોય છે, એટલે એમ કહે છે કે ખિસકોલીની જેમ પછી સૌ ડાળે ડાળે આપણે ફરશું, જો કોઈ તારી પાસે આવી કહેશે ચલક ચલાણી. બરાબર, તો સૈલાને ચિંધીને કહેજે પેલે ઘેર ધાણી. બરાબર, એમ એના મિત્રો એમ કહે છે કે જો કોઈ તારી પાસે આવે તો તારે શું કહેવાનું? ચલક ચલાણી એમ કહેવાનું. સંતુબેનને એમ કહે છે કે સંતુબેન જો તારી પાસે કોઈ આવે તો તારે કહેવાનું ચલક ચલાણી. સૈલાને ચિંધીને કહેજે, એટલે કે સૈલો જે મિત્ર છે એને ચિંધીને એને બતાવીને તું કહેજે કે પેલે ઘેર જા, પેલે ઘેર ધાણી છે. રમતા ભમતા થાકીશું નહીં ને પરસેવે નાશું. બરાબર, એટલું બધું રમશું કે આપણે પરસેવે નવાઈ જશું પણ થાકીશું નહીં, પછી જઈને તળાવ કાંઠે ધમ ધુબાકા મારશું. બરાબર, એટલા બધા પરસેવાથી આપણે પલળી જશું પણ તોય આપણે થાકશું નહીં, અને પછી તળાવ કાંઠે જશું અને પાણીમાં ધમ ધુબાકા કરી અને કૂદકા મારશું. મમ્મીને કહી દઉં છું કે નહીં કરતી ચિંતા ખોટી. બરાબર, એમ કહે છે કે મમ્મીને કહી દેવાનું કે અમે રમીએ છીએ, અમારી ખોટી ચિંતા કરશી નહીં. સંતુબેન તો મારી સાથે રમતા થશે મોટી. એટલે સંતુબેન જે નાના છે એ આવી રીતે બધી રમત રમતા રમતા મારી જોડે મોટા થઈ જશે, એટલે કે મારી સાથે મોટા થશે. તો આ પાઠની અંદર હવે આપણે આગળ જોઈએ શું આવે છે, જોઈએ. જો શું જોવાય છે? બરાબર, અહીંયા તમે જોઈ શકો છો શું લખેલું છે, શોધો અને લખો. અહીંયા ઉદાહરણ આપી દીધું છે, જો નીલમ, તો નીલમ અહીંયા બે લ આપેલા છે, એક અડધો છે એક આખો. જો એવી રીતે અહીંયા પણ શબ્દ આપણે બનાવવા છે, જેમ કે આપણે લખશું, જો લ અડધો, એક લ આખો અને મ. બરાબર, ફિલમ, એવી રીતે ચલક, આ ચલક એમ બોલાય ને, આ ચલક એમ બોલાય. એવી રીતે આમાં આપણે લખવાનું થશે. જુઓ શું લખ્યું છે, પેલું ધૂ બાકા, તો આપણે લખશું અહીંયા બ અડધો ને બ આખો, ધૂ બા, ધુબક્કા એમ બોલશું. એવી રીતે તમારે અહીંયા શબ્દ લખવાના છે, ગિલ્લી પેલે, આમાં પેલે એમ થાય, આમાં બે અડધો લો ને આખો લો એમ આવશે.
तो आवी रीते तमारे लखवानु छे। आ जे शब्दों छे ई आपणे जे अत्यारे गीत गाधु एमां आ शब्दों आपेला हशे। पछी जो अहींया लखो अने मोटेथी वाँचो। अहींया जो भावेश एम लखेलुं छे, अहींया शुं लखेलुं छे ए ज शब्द छे पण व अर्धो छे। अहींया शुं थशे, भावेश भावेस एम वंचाशे। अहींया पण जो नाम छे राकेश, आपणे लखशुं एक अर्धो क ने एक आखो क, एटले बे क जॉइन थशे आवी रीते राकेश। त्यार पछी जो गोपाल, एवी रीते आपणे अहींया लखीशुं एक प अर्धो, एक प आखो अने पछी ल। एवी रीते अहींया जो बाळमित्रो सामे जलेबी, नीला अने भूमिका એ જે શબ્દો આપેલા છે એ તમારે આ ખાલી જે ખાના આપેલા છે એમાં તમારે લખવાના થશે। ત્યાર પછી અહીંયા બીજો પ્રશ્ન જોઈએ, તમારા છ મિત્રોના ઉપર જેવા જ નામ અહીં લખો અને તેમને એ નામથી બોલાવો, બરાબર છે? તો અહીંયા જો ખાલી જગ્યા આપેલી છે, છ ખાલી જગ્યા છે, આ છએ છ ખાલી જગ્યાની અંદર તમારા જે મિત્રો હોય એ મિત્રોના નામ તમારે લખવાના છે। જેમ કે હું લખું, એક મિત્રનું નામ લખીએ આપણે તખત એમ લખીએ, બરાબર? તો ખ અડધો, એક ખ આખો અને ત, બરાબર છે? આવી રીતે જેમ કે સમીર એમ આપણે લખીએ તો શ મ અડધો, બીજો મ આખો આવશે, સમીર, બરાબર છે? તો આવી રીતે તમારે બીજા જે ખાલી જગ્યા આપેલી છે, જે ખાના છે, એમાં તમારે આવી રીતના તમારા બીજા છ મિત્રોના નામ લખવાના થશે। બાળમિત્રો સામેના પેજ પર પેજ નંબર 61 ઉપર આપણે જોઈએ, પેજ નંબર 61 પ્રશ્ન આપેલો છે કે આવા વાક્ય તમે બનાવી શકો, બરાબર છે? ઉદાહરણમાં છે કે અમે ગોધરા ગયા, અમે ગોધરા ગયા, તમે નદીસર જોયું, તમે નદીસર જોયું એમ છે। ફતેહસિંહે ફાટક બંધ કર્યું, તો અહીંયા શું લખશું? ફતેહસિંહે ફા ટની નીચે ટ અડધો, ફાટક બંધ કર્યું, બંધ કર્યું। એવી જ રીતે અહીંયા જો એ તો કેવી અજબ જેવી વાત છે, તો આપણે અહીંયા લખશું અજબ છે એ ડબલ જ, બરાબર છે? અજબ એમ વંચાય આવી રીતે। પછી અહીંયા બકરી છે તો ડબલ ક થઈ જશે, બકરી, અહીંયા ખૂબ તો અડધો બ ખૂબ, અને પછી મજા, મજા। આવી રીતે આપણે વાક્ય બનાવશું। અહીંયા જે વાક્ય બાકી છે એમાં તમારે આ વાક્ય પૂરા કરી નાખવાના, એ તો કેવી અજબ જેવી વાત છે, આવી રીતે વાક્ય પૂરા કરવાના છે તમારે। ત્યાર પછીનું છે આ તમારે વાંચવાનું છે, બરાબર છે? કાગડો તરસ્યો હતો, કુંજામાં પાણી ઓછું હતું, પછી કાગડે યુક્તિ કરી, ફુલનસિંહનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો, ભરતપુરનો ભવ્ય ભટ્ટ લાડવા કરે સપાચટ, જગ્ગુ જુઠ્ઠું બોલ્યો એટલે તન્નુએ તેની કિટ્ટા કરી, મમ્મીએ ચુન્નુને તડકામાં રમવાની ના પાડી હતી, ચુન્નુ તડકામાં રમીને આવ્યો, મમ્મીએ ગુસ્સે થઈ કહ્યું ચુન્નુ તું જક્કી છે,
बराबर। तो अहीं आपणे जे अर्धा जे अक्षरो छे, अर्धा जे वाक्यो छे, एने कई रीते वंचाय, तो जो अहीं तरस्यो एम छे, अहीं युक्ति, पछी जो फटाक, फुट्यो, भव्य, भट, सफाचट, जग्गो, झूठो, बोल्यो, तन्नु, किट्टा, मम्मी, चुन्नु, आव्यो, गुस्से, कहियूं, जक्की, आवा जे अर्धा शब्दों छे ए बोलता आपने आवड़ता होवा जोए। एटले आ सरस मजानो फकरो तमारे मोटा अवाजथी घरे वाँचवानो छे। तो बाळ मित्रों आजना लेक्चर में आटलो ज, आनी पछीना लेक्चर में आपणे 62 पेज नंबर थी फरीथी स्वाध्यायनी शुरुआत करीशुं।